નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. કિસીને ક્યાં ખૂબ કહા હૈ કે ઇસ દેશ કા હર એક યુવા ભવિષ્ય કા સિતારા હૈ, ઇસ દેશ કા હર એક યુવા પર્વત સે નિકલતી નદી કી એક ધારા હૈ, યહાં હર એક યુવા મે મહાપુરુષો સી એક જ્વાલા હૈ, અને આવી જ લાક્ષણિકતા ધરાવતા યુવા અને આ યુવાઓનો દેશ એટલે કે આપણો ભારત દેશ. અને એમાં અત્યારે તૈયારીઓ છે, પ્રચાર પ્રસારનો માહોલ છે લોકસભાની ચૂંટણીનો, અને આ લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે જે માહોલ છે તેના પર આજે આપણે ચર્ચા કરીશું. એ જ યુવા સાથે આ યુવાઓનો શું મિજાજ છે તે જાણવાનો પ્રયાસ કરીશું લોકસભાની ચૂંટણીને લઈને. આમ તો પહેલા અને બીજા ફેઝનું ઇલેક્શન મતદાન થઈ ચૂક્યું છે, અને ત્રીજા ફેઝમાં જે મતદાન થવાનું છે 7 મેના રોજ, અને ગુજરાતમાં તમામ બેઠકો પર ત્રીજા ફેઝમાં મતદાન થશે. ત્યારે ગુજરાતનો યુવા ચૂંટણીને લઈને શું વિચારે છે, કેવો મિજાજ ધરાવે છે તે જાણવાનો પ્રયાસ કરીશું. અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો છે. આપણી સાથે જાણીતા એવા યુવા મેન્ટર હરીન પંડ્યા છે, સાથે સાથે યુથ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર્તા ઋત્વી પટેલ પણ આપણી સાથે છે. આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત હરીનભાઈ આપનાથી કરીશ. આમ તો ઇલેક્શનને લઈને વાત કરવામાં આવે, ચૂંટણીને લઈને વાત કરવામાં આવે, તો આજે દરેક જગ્યાઓ પર, ચારની લારીઓ પર આની જ ચર્ચા થતી હશે, કારણ કે પ્રચાર પ્રસાર પૂર જોશમાં થઈ રહ્યો છે. યુથની વાત કરવામાં આવે, આજકાલ યુથમાં ઇલેક્શનને લઈને શું ખરેખર ચર્ચા થાય છે, ઇલેક્શનને લઈને શું યુથ વિચાર કરી રહ્યો છે? છેલ્લા 10 વર્ષની અંદર આખો જે ઇલેક્શનનો જે માહોલ છે એ જ્યારે ડિજિટલ મીડિયા ઉપર શિફ્ટ થવા માંડ્યો ત્યારે યુથનું જે ઇન્વોલ્વમેન્ટ હતું ઇલેક્શનને લઈને એ ખૂબ જ ઘણું બધું વધી ગયું છે એવું આપણને છેલ્લા 10-એક વર્ષોમાં જોવા મળે છે. અને આજકાલ સોશિયલ મીડિયાનો એવો જમાનો છે કે રીલ્સ ને ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામની અંદર જે આ યુવાન ક્યાંક ને ક્યાંક પોતાની જાતને શોધી રહ્યો છે, પોતાની જાતને એક્સપ્લોર કરી રહ્યો છે આવા જ સોશિયલ મીડિયા માધ્યમોમાં, ત્યારે ઓફકોર્સ ઇલેક્શન પણ એક પોતાનો આગવો રોલ ભજવે છે. અને દરેક પક્ષ વિપક્ષની બધી જ પાર્ટીઓનો એક પૂરો પ્રયાસ હોય છે કે આ જે યુથ જે છે જે પોતાનો મોટાભાગનો સમય જે ડિજિટલ અવેરનેસ પાછળ કે ડિજિટલ માધ્યમો પાછળ જે ખર્ચ કરી રહ્યું છે તો એને કેવી રીતે ટાર્ગેટ કરી શકાય. શરૂઆતના વર્ષોમાં એટલે કે આજના લગભગ આજથી લગભગ 20-25 વર્ષ પહેલાની વાત કરીએ તો એવું જાણવા મળતું હતું કે ઢોલ નગારા લઈને લોકો બહાર નીકળતા હતા અને એ રીતે અવેરનેસ કરવામાં આવતી હતી. અને એ 25-એક વર્ષ પહેલાંની જો વાત કરવામાં આવે ત્યારે જ્યારે ફર્સ્ટ ટાઈમ વોટર્સ હતા જેમણે રિસન્ટલી એમને ઇલેક્શન કાર્ડ મળ્યા હોય એ લોકોને ઘરે ઘરે જઈને કહેવામાં આવતું હતું કે તમારે વોટિંગ કરવાનું છે અને વોટિંગનું મહત્વ સમજાવવામાં આવતું હતું. અને કોઈ પણ સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય બંનેના જે ઉમેદવારો છે જાતે જઈને સમજાવતા હતા, પરંતુ આજનો યુવાન પોતાની રીતે જ પોતાની જાતને એક્સપ્લોર કરી રહ્યો છે અને આ બધા માધ્યમો દ્વારા એ શીખી રહ્યો છે કે કેવી રીતે એ ફર્સ્ટ ટાઈમ વોટર છે છતાં પણ એ કેવી રીતે પોતે વોટિંગ કરી શકશે. હવે આપણે જોઈએ કે આટલા વર્ષોની અંદર શું ચેન્જ થયું છે અને આજનો યુવાન શું વિચારે છે. તો દરેક યુવાનની એક એવી ઈચ્છા હોય છે કે પોતે પોતાના દેશ માટે કંઈક આડકતરી રીતે કે સીધી રીતે એ પોતાના દેશને મદદરૂપ થાય. અને આજકાલના જે કહેવાય ને કે આ જે આખા માહોલ બની રહ્યા છે સત્તાધારી પક્ષ કે વિપક્ષ દ્વારા, ત્યારે કંઈક ને કંઈક વસ્તુમાં યુવાન પોતાની જાતને એક બાયફર્ગેટ કરી રહ્યો છે કે કયું સાચું અને કયું ખરાબ. અને આજના યુગની અંદર એ પણ જાણવા મળી રહ્યું છે કે ઘણી વખત ડીપ ફેક વિડીયોઝ કે જે પ્રસાર માધ્યમની અંદર જે વસ્તુ આવતી હોય છે કે જે સાચી નથી હોતી એને પણ યુવાન પોતાની જાતે એ અપડેટ નથી કરી શકતો અને એ કેલિબ્રેટ નથી કરી શકતો કે કયું સાચું અને કયું ખોટું. અને કદાચ એ વહેણના પ્રભાવમાં એ પોતાની જાતને સમેટી રહ્યો છે. અરે એવું જાણવા મળી શકે કે યસ, ચાની કેટલી કરતા વધારે પોતાના મોબાઈલની અંદર એ પોતાની જાતને વિચારી રહ્યો છે અને પોતે કોને વોટ કરશે અને મતદાન કેવી રીતના કરશે એના ઉપર પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે કે સાચે જ એ કોઈ સાચા વ્યક્તિને વોટ આપી રહ્યો છે કે પ્રવાહમાં જઈને કોઈને વોટ આપી રહ્યો છે.
ઋતુબેન, જે રીતે હરીનભાઈએ પણ વાત કરી કે કારણ કે યુવાઓની સંખ્યા આપણા દેશમાં વધારે છે, એટલે દરેક પક્ષ એ પ્રયાસમાં હોય કે કઈ રીતે યુવાને પોતાના પક્ષ તરફ આકર્ષી શકે, પ્રભાવ તેમની ઉપર અમારા પક્ષનો વધારે પડે તો અમારી તરફ વધારે વોટ આવે, તેવા પ્રકારનું એક રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે. પ્રચાર અત્યારે થઈ રહ્યો છે, સભાઓ થાય છે, રેલીઓ થાય છે, પરંતુ એનાથી પણ વધારે આ વખતે જેની ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે દરેક પક્ષ દ્વારા એ છે સોશિયલ મીડિયા. કારણ કે દરેક યુવા સુધી પહોંચવું છે તો સોશિયલ મીડિયા મોબાઈલના માધ્યમથી ખૂબ જ સારી રીતે અને સરળતાથી એ લોકો પહોંચી શકશે તેનો પ્રયોગ થઈ રહ્યો છે. તે વચ્ચે એક યુવા શું વિચારે છે, ખરેખર યુવા કેટલો પ્રભાવી થાય છે નેતાઓના ભાષણથી, તેમના દ્વારા કરવામાં આવતી આ પ્રકારના પ્રચાર પ્રસારથી? જી પ્રીતિબેન, વાત તમારી સૌ બહુ જ સાચી છે કે અત્યારે ભારત છે ને આપણું વિશ્વનું સૌથી યુવામાં યુવા રાષ્ટ્ર છે, એટલે વિશ્વના સૌથી વધારે યુવાનો ભારતમાં છે. અને અત્યારે ભારતભરમાં જ્યારે આ ચૂંટણીનો માહોલ સર્જાયેલો છે ત્યારે સ્વાભાવિક રીતે આ યુવાઓને ટાર્ગેટ કરવું, એ ભાઈએ આપ કહ્યું એ પ્રમાણે કે સોશિયલ મીડિયાના માધ્યમથી અને ખાસ કરીને રીલ્સ ને બધાના માધ્યમથી એ દરેક પક્ષનું આપણે બજેટ પણ જોઈ રહ્યા છીએ કે કરોડો 100-100 કરોડ રૂપિયા ખાલી ફક્ત માત્ર ઓફિશિયલી એ સોશિયલ મીડિયાના પાછળના ખર્ચા થઈ રહ્યા છે. તો આની પાછળનું કારણ શું એ પણ એની પર આવું, એની પહેલા સૌથી પહેલા તો યુવાઓની વાત થઈ છે તો આ વખતે એવા યુવાઓ જે પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યા છે એ બધાને હું સૌથી પહેલા તો અભિનંદન આપીશ કે ફાઇનલી તમારા હાથમાં એ પાવર, એક સુપર પાવર આવ્યો છે કે તમે કોઈને પણ ભલભલી સત્તા પર બેસાડવાનો અને સત્તા પરથી ઉતારવાનો તમારી હાથમાં એક તાકાત આવી ગઈ છે. અને આ તાકાત છે, આ તમને મતાધિકારનો જે હક મળ્યો છે એ માત્ર ને માત્ર તમારો હક નથી, પણ એને તમારી એક ફરજ તરીકે ગણો, એને તમારા એક કર્તવ્ય તરીકે ગણો અને એ પ્રમાણે મતદાન કરો. હવે વાત જ્યારે આવે છે સોશિયલ મીડિયાની અને ભાઈએ કહ્યું એ પ્રમાણે રીલની, કેવું છે કે પહેલાના જમાનામાં આપણે વાત થઈ એ પ્રમાણે ચૂંટણીના ઢંઢેરા થતા હતા, જ્યાં ત્યાં સભાઓ થતી હતી, સભાઓમાં પોતાના વિસ્તારના નેતાઓને સાંભળવા જતા હતા, પણ હવે છે ને 15 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ ની એક રીલ હોય કે માત્ર 5 લીટીનો એક મેસેજ હોય અને એના આધારે ક્યાંક ને ક્યાંક એ માહિતીઓના આધારે આપણના આપણા મગજને ફીડ કરવામાં આવે છે અને આપણા મગજને એ પ્રમાણે પોલરાઇઝ કરવામાં આવે છે, એ એક તરફ ખેંચવામાં આવે છે. હવે આની વાત કરીએ તો એના બેઉ સાઈડ છે, એક સારું પાસું અને ખરાબ પાસું. સારું પાસું એ છે કે આપણને આપણા એક ખાલી એક સ્ક્રીનમાં તમને જેટલી પણ માહિતી જોઈતી હોય, જે પણ વ્યક્તિની, જે પણ વિષયની, તમને સેકન્ડમાં એક એક ક્લિકમાં તમને એ બધી માહિતી ને ઇન્ફોર્મેશન મળી જાય છે. પણ બીજી બાજુ આ જ ટેકનોલોજીનો અને આ જ પાસાનો રાજકીય પક્ષો બહુ દબાવીને ઉપયોગ કરી રહ્યા છે. આપણને હકીકતમાં જે આપણી તાકાત લાગે છે કે જે ઇન્ફોર્મેશન આપણને મળી રહી છે, આપણે ક્યાંક ને ક્યાંક એ ઇન્ફોર્મેશનના મારાથી આપણા મગજને વોશ કરવામાં આવ્યું છે. અને આજનો યુવાન ક્યાંક ને ક્યાંક એ વિવેક ચૂકી રહ્યો છે કે કઈ વસ્તુ સાચી છે, કઈ વસ્તુ ખોટી છે. આટલા બધી આ હું 100 વાતો સાંભળું છું, એમાંથી મારે સાંભળવા યોગ્ય, મારે જાણવા યોગ્ય, મારે મગજમાં ઉતારવા યોગ્ય કેટલી વાતો છે અને એને હું આગળ ફોરવર્ડ પણ કરી રહ્યો છું કે કરી રહી છું, તો એ આગળ પ્રસારવા યોગ્ય પણ કેટલી વાતો છે ને કેટલી મારે ફક્ત સ્ક્રોલ કરીને જવા દેવાની છે. ઇન્ફોર્મેશનના યુગમાં, ઇન્ફોર્મેશનની આ એક મહામારી આવી છે ને ચૂંટણી સમયમાં તો ખાસ આવે છે. આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયાની વાત થાય, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એમાં ખાસ કરીને વોટ્સએપ, અત્યારે જે 21મી સદીમાં અત્યારે જે જેન ઝી કહીએ છીએ કે અત્યારનો જે યુવા કહીએ છીએ એ એટલો બધો ઇન્ફ્લુઅન્સ્ડ છે કે એટલો બધો આનાથી પ્રભાવિત છે કે એને આજ ફક્ત ને માત્ર થોડા કરોડોના બજેટોથી અમુક વસ્તુ સાચી ખોટી ખબર છે કે એ 15 સેકન્ડનો, એ 20 સેકન્ડનો એનો એક ઓપિનિયન બિલ્ડ થઈ જવાનો છે અને આગળ એ કઈ ચકાસે એની પહેલા બીજી માહિતી તરત ફીડ કરો, એટલે એ ઓપિનિયન બિલ્ડિંગ થઈ રહ્યું છે. તો એ વિવેક જે યુવા ચૂકી રહ્યો છે ને આ જે માહિતીની મહામારી કહી શકાય, ઇન્ફોર્મેશનની જે આટલી બધી ઇન્ફોર્મેશન ફીડ કરવામાં આવી છે, તો યુવાઓને ખાસ બે હાથ જોડીને એક નમ્ર વિનંતી કરીશ કે સોશિયલ મીડિયા, એમાં ખાસ કરીને વોટ્સએપ ઉપર જે પણ માહિતી, જે પણ સમાચાર આવે છે એને સંપૂર્ણપણે સાચા અને તથ્ય ભરેલા નહીં માની લેવાના. એની આપણે અત્યારની ભણેલી ગણેલી સમજતી પેઢી છીએ,
આપણે આપણા વિવેકની એરણે એને ચકાસવાનું છે. આપણી પાસે બીજા ઘણા ઓપ્શન છે કે એ માહિતીને ક્રોસ ચેક પણ કરી શકીએ અને પછી એને સ્વીકારવાનું. કારણ કે 15 સેકન્ડની રીલ છે ને, કોઈ માણસ 2 કલાક કંઈક બોલ્યો હશે, એમાંથી 15 સેકન્ડનું પર્ટિક્યુલર વસ્તુ એ કાપીને ટાર્ગેટ કરીને તમને બતાવવામાં આવે છે. અને એ જ આપણે 15 સેકન્ડની વાતને લઈને આખી 2 કલાકની વાતને ક્યાંક ને ક્યાંક માપી લઈએ છીએ. તો એવું ના કરીએ. સંપૂર્ણ માહિતી મેળવવાનો આપણો, મેં કહ્યું ને કે આ મતાધિકાર એ હક મળ્યો છે, એની સાથે સાથે બહુ મોટી ફરજ મળી છે કે આ ફરજ પર આપણે સાચા ઉભા રહીએ, સાચા અને સારા વ્યક્તિને મત આપીએ અને આપણા વિવેકની એરણે ચકાસીને એ વ્યક્તિને મત આપીએ. જી પ્રીતિબેન, જાગૃત મતદારનું નિર્માણ નિર્માતા જે બનવાની વાત છે, જે વાત કરી હરીનભાઈ કે આજ, અને આક્ષેપ યુવા પર અત્યારે ખૂબ લાગી રહ્યો છે કે આજનો યુવા વોટ્સએપ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ છે. વોટ્સએપ યુનિવર્સિટીમાં જે શીખવાડવામાં આવ્યું, જે એને જોયું છે, બસ એ માની બેઠો છે. ફેક્ટ ચેક કરતા યુવાઓની સંખ્યા ખૂબ ઓછી છે. શું આ સાચું છે? બિલકુલ, આ વાત સાથે હું આ બંને જોડે હું સહમત છું. આજનો જે યુગ છે એ સોશિયલ સાયકોલોજીનો જમાનો છે. નાઉ વોટ ડુ મીન બાય સોશિયલ સાયકોલોજી? જે વ્યક્તિઓ પહેલાં કંઈ પણ ઇન્ફોર્મેશન લેવા માટે કંઈક વસ્તુને વાંચતા હતા, એટલે જે એ કદાચ હોઈ શકે ન્યૂઝપેપર હોઈ શકે કે બુક્સ હોઈ શકે કે પોતાના કોઈ વડીલને પૂછીને અને એના પાસથી એ પોતાની જાણકારી લેતા હતા. આજકાલનો યુવાનને સોશિયો સાયકોલોજીને લીધે કોઈ પણ જગ્યાએ એને ઇન્ફોર્મેશન તરત જ અવેલેબલ હોય છે. જેમ કે ગૂગલ જોઈ લો કે ચેટ જીપીટી જોઈ લો કે એવા ઘણા બધા માધ્યમો છે. એઆઈનો જમાનો આવી રહ્યો છે તો એની અંદર એવા ઘણા માધ્યમ છે, કદાચ જો એ યુવાન એક બે વસ્તુ એક આખા સેન્ટેન્સ પણ ટાઈપ નહીં કરે અને કદાચ એક કે બે વર્ડ્સ પણ ટાઈપ કરશે, છતાં પણ એ વસ્તુને લઈને આખે આખી માહિતી, સાચી ખોટી ડઝન્ટ મેટર, પણ કોઈક એવી માહિતી એને ડાયરેક્ટ પહોંચી શકે છે. તો આજનો જમાનો જે છે એ આ જે સોશિયો સાયકોલોજીનો છે એ આજની જે કહેવાય ને કે નેતાઓની જે પેઢી છે એમણે પણ બહુ જ સારી રીતે પોતાના એનો ડે ટુ ડે ટોકની અંદર પણ લઈ લીધી છે, જેને એ લોકોને ખબર છે કે અમે કેવા ટાઈપની વસ્તુઓ પબ્લિશ કરશું તો આ યુથ અમારા તરફ એટ્રેક્ટ થશે. અને જે કહેવાય છે ને વોટ્સએપ યુનિવર્સિટી, તો એ ખૂબ જ સાચી વાત છે. નોટ ઓન્લી વોટ્સએપ યુનિવર્સિટી, ઇન્સ્ટાગ્રામ લઈ લો કે ફેસબુક લઈ લો કે એવા કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયા માધ્યમ લઈ લો, તો એની અંદર ઘણી બધી વસ્તુ એવી છે કે જેનો કન્ટિન્યુઅસલી મારો ચાલતો રહેતો હોય છે. આજકાલનો જે યુવાન છે એને એનાથી કોઈ ફરક નથી પડતો કે એકચ્યુઅલ સરકાર શું કામ કરી રહી છે, કે આજના યુગની અંદર સાઉથ ઇન્ડિયાની અંદર શું થયું, એકચ્યુઅલમાં શું થયું, પશ્ચિમ બંગાળમાં શું થયું, દિલ્હીમાં શું થયું, એનાથી કોઈ લેવા દેવા જ નથી. એ ઇન્ફોર્મેશન જે લે છે એ ક્યાંક ને ક્યાંક આવી કોઈ માહિતીઓમાંથી લે છે. અને કોઈ પણ 1 કલાકનું કોઈ ભાષણ છે અને 15 સેકન્ડની અંદર એનો એની એક શોર્ટ રીલ બનાવીને જો એનો મારો તરત ને તરત આપવામાં આવે, એ ટાઈપના કન્વર્ઝેશન કે ટ્વીટ્સ કે એવા કોઈ વસ્તુ આપવામાં આવે, તો યુવાન એ વસ્તુને ખોટી હોવા છતાં પણ સાચી માની લે છે. એને લીધે થાય છે શું કે આજના યુવાનની જે એક પૂર્વધારણા જે કોઈ પણ પાર્ટી માટે કે કોઈ પણ નેતા માટે કોઈ ઉમેદવાર માટે બંધાઈ જાય છે એ કાયમ એના દિમાગમાં એ જ બેસી જાય છે. એક સર્વે પ્રમાણે ઇકોનોમિક ટાઈમ્સનો હમણાં જ એક સર્વે થયો હતો, જેની અંદર આજનો જે યુવાન જે છે એ 40% ઇન્સ્ટાગ્રામથી ઇન્સ્પાયર થાય છે. એટલે નોટ ઓન્લી આપણે કહેવાય ને વોટ્સએપ યુનિવર્સિટી જે એક માધ્યમ છે એવું નથી, પણ 40% ઇન્સ્ટાગ્રામથી, 26% યુટ્યુબથી, 17% ટ્વિટરથી અને 12% ફેસબુકથી પ્રભાવિત છે. એટલે તમે જોવા જાઓ તો ફેસબુક એ સૌથી પહેલા બહુ મોટું માધ્યમ હતું ઇન્ફોર્મેશન ગેધર કરવા માટે, પણ આજકાલના યુગની અંદર ઇન્સ્ટાગ્રામ જે છે એ 40% હિસ્સો ધરાવે છે. તો થાય આખી ઇકોનોમી એવી રીતે બની રહી છે કે ઇકોસિસ્ટમ એવી રીતે બની રહી છે કે યુથને એ વસ્તુઓ જ વારંવાર પ્રપોઝ કરવામાં આવે છે કે જેને લીધે એ નેતાનું એક પૂર્વધારણા બંધાય. અને આજકાલના યુથની અંદર નેતા શું બોલે છે એનાથી એને કોઈ લેવા દેવા નથી,
પરંતુ ઇન્ફ્લુઅન્સર શું બોલે છે, ઇન્ફ્લુઅન્સર એનો જે ઇન્ફ્લુઅન્સર છે એ કઈ બાબતમાં માને છે એનેથી એને વધારે લેવા દેવા છે. એટલે તમે જોઈ શકો છો ઘણા બધા એવા ઇન્ફ્લુઅન્સર પણ છે, ફેક ઇન્ફ્લુઅન્સર પણ છે કે જે લોકો વારંવાર આવા વિડીયો પોસ્ટ કરતા હોય છે અને યુથ એને જ સાચું માની લેતું હોય છે, કારણ કે એ જે ઇન્ફ્લુઅન્સર છે એના માટે જ અર્થતંત્ર સર્વત્ર છે. સો આ પ્રકારની માહિતી પણ ક્યાંક ને ક્યાંક જોખમી પુરવાર થઈ શકે છે આજના યુથ માટે. પ્લેટફોર્મ્સનો આ નેતાઓએ કે કોઈ પણ પક્ષે કઈ રીતે ઉપયોગ કરવો એ સમજી ગયા છે કે આ પ્લેટફોર્મ્સનો કેટલા ટકા યુથ પર કેવી અસર છે, પરંતુ યુવાએ હવે સમજવાની જરૂર છે કે આ પ્લેટફોર્મ્સનો પક્ષ કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે નેતા કઈ રીતે ઉપયોગ કરી રહ્યો છે. આ ઉપરાંત ઋત્વીબેન, કારણ કે આજના યુવાને ભવિષ્યના નિર્માતા કહીએ છીએ આપણે, ભવિષ્ય નિર્માણમાં ખૂબ મોટી ભાગીદારી છે આજના યુવાનની, એટલે એને જાગૃત થવું એ ખૂબ જરૂરી છે. જાગૃત નથી એ વાત આપણે કહી, પરંતુ જાગૃત થવું છે જો આ યુવાને, તો શું કરવાની જરૂર છે? કારણ કે એવું માનીએ કે, કારણ કે સૌથી વધારે જાગૃતતા એ તો ફોનથી ભરમાઈ પણ ફોનથી જ રહ્યો છે અને જાગૃત પણ ફોનથી જ થઈ રહ્યો છે, કારણ કે લોકો સાથે વડીલો સાથે વાતચીત કરવાનું તો છોડી જ દીધું છે. જી જી, સાચી વાત છે. અને આપણે શરૂઆતમાં જ કહ્યું ને કે ચાની કીટલી ઉપર જેમ વાત થતી હોય, તો હું તો કહું છું ચાની કીટલી ઉપર થતી વાત વધારે સાચી ને વધારે અસરકારક, કારણ કે તમે 5, 10, 15 માણસોને રૂબરૂ મળીને એમના અનુભવોથી ચર્ચા કરી રહ્યા છો, પણ ફક્ત ને માત્ર તમારા મોબાઈલની સ્ક્રીન પરથી તમે તમારું જજમેન્ટ નથી બાંધી રહ્યા. તો હું કહેતી જ નથી પ્રીતિબેન કે આજનો યુવાન જાગૃત નથી, જાગૃત છે, 100% છે. પહેલાના જમાનામાં મતદાન થતું હશે એના કરતા આ સોશિયલ મીડિયાના કારણે જ તમે એ ફાયદો તો જુઓ કે યુવાને કેટલો ઉત્સાહ હોય છે, એમાં ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર્સ જે હશે એમને ઉત્સાહ કેટલો હોય છે કે હાથ પર પેલું કાળું ઇંકનું એક ટીકું લાગે અને એની સાથે એક ફોટો પોસ્ટ કરે. એટલે આ સોશિયલ મીડિયાનો એક તાકાત પણ છે, લોકોને પોતાની સારી એની એની અસરો પણ જોવા મળી રહી છે. પણ ફરી ફક્ત ને માત્ર એ વાત કહીશ કે પક્ષ અને નેતાઓ અમુક નબળાઈઓને, આપણે જે આપણને ખ્યાલ પણ નથી હોતો આપણી માનસિક નબળાઈઓને બહુ સારી રીતે પકડી જાણે છે અને બહુ સારી રીતે વાપરી જાણે છે. તો આપણે વપરાવાનું નથી. અને ખાસ મહત્વની યુવાઓની વાત થાય છે તો ફરીથી એકવાર કહીશ કે 2-4 મુદ્દાઓ આપણે ખાલી આ સોશિયલ મીડિયાને સાઈડ પર મૂકીએ તો, યુવાઓ મતદાન તો ચોક્કસથી કરજો. અત્યારે માત્ર પક્ષ અને પાર્ટી જોઈને નહીં, પણ આપણા વિસ્તારમાં સક્રિય લોકહિતના કાર્યો કરે એવા તમારા વિસ્તારના એવા ઉમેદવારને મત આપજો કે જે તમારા વિસ્તારમાં સક્રિય હોય, લોકોને જાણતા હોય, સમજતા હોય, લોકહિતના કાર્યો કરતા હોય. અને પછી પક્ષ જોજો, પહેલા ઉમેદવારની યોગ્યતા જોજો. કોઈ પણ જાતનું જ્ઞાતિ જાતિ સંપ્રદાય આધારિત મતદાન કરવાની આપણે જરૂર છે નહીં. આપણે 21મી સદીના યુવાનો છીએ અને આપણે એક વાત બહુ જ ખુલ્લા મને સમજી લેવાની જરૂર છે કે ભગતસિંહ હોય કે સુભાષચંદ્ર બોઝ હોય કે ગાંધી હોય કે સાવરકર હોય કે કોઈ પણ હોય, એ પોતાની જ્ઞાતિ જાતિ સંપ્રદાય માટે નહોતા મર્યા, એ દેશ માટે મર્યા હતા અને જીવ્યા હતા. એટલે આપણે આ ભારત દેશના યુવાઓ છીએ કે જેમણે આ કોઈ પણ જાતનું જ્ઞાતિ જાતિ સંપ્રદાય આધારિત મતદાન કરવાનું છે નહીં, કોઈ પણ પ્રકારના પ્રલોભન કે લોભમાં કે ભયમાં આવીને મતદાન કરવાનું છે નહીં. અને ખાસ તો ચૂંટણી ઢંઢેરામાં જે કોઈ પણ પક્ષ, આ પક્ષ કે પેલો પક્ષ કે કોઈ પણ વ્યક્તિ ઉમેદવાર પણ જો કોઈ ઉઘાડી લાલચો આપતો હોય ને કે આમ કરી દઈશું તેમ કરી દઈશું, એ કશું, આપણે ફરીથી કહું છું કે આપણે આપણી બુદ્ધિથી આપણી વિવેકની એરણે એ વાતને ચકાસવાની છે, સમજવાની છે કે આ ઢંઢેરામાં અપાતી ઉઘાડી લાલચો ક્યાંય સાચી થતી છે નહીં. જે વસ્તુ આપણને સમજણ પ્રમાણે આપણે ભણેલા ગણેલા સમજેલા છીએ, જે સાચું લાગે સારું લાગે એવા ઉમેદવારને મત આપીશું. અને ખાસ યુવાઓને ખાસ એક છેલ્લી વાત કહીશ કે આપણે જે અત્યારે વોટ આપવા તો જતા રહીએ છે, પણ એવું થાય ને કે કોઈ કોઈ લાયક છે જ નહીં હવે આમાંથી, તો ક્યાં કોઈ એકેને મત આપવા જેવું છે? એટલે આપણે આવીશું, મત આપવા જઈશું, પણ નોટા દબાવીને, નોટાનું બટન દબાવીને આવી જઈશું. પણ યુવાઓ એક વાત ખાસ સમજો કે આપણા સંવિધાને આપણને રાઈટ ટુ રિજેક્ટ આપ્યો છે, પણ હજુ રાઈટ ટુ રિકોલ આપ્યો નથી. એટલે જે જે જઈને આ નોટાનું બટન દબાવે છે ને, એ સંપૂર્ણપણે તમારો મત વેડફાય છે. એના કરતા બે કે તમે જે પણ તમારા વિસ્તારના ઉમેદવારો હોય એમાંથી તમને જે થોડું વધારે સારું લાગે એને મત આપો, તો તમારા મતનું ક્યાંક વજન પડશે
તમારા મતની ક્યાંક ગણતરી થશે, કારણ કે હજુ રાઈટ ટુ રિજેક્ટ મળ્યો છે, રાઈટ ટુ રિકોલ મળ્યો નથી. તો બની શકે ત્યાં સુધી નોટાનું બટન પણ યુવાઓ આપણે દબાવીએ નહીં, કોઈ ઉમેદવારને પ્રાધાન્ય આપીએ તો ક્યાંક આપણા મતનું વજન પડશે. અને બસ આટલી વાત કરવાની હતી કે રાષ્ટ્રને, દેશને તોડનારને નહીં, જોડનારને, આપણા ભવિષ્યને વિખેરનારને નહીં, બધાને ભેગા કરીને દેશને આગળને લઈ જનારને મત આપીએ. બાકી તો આજનો યુવા ખરેખર જાગૃત છે, ખરેખર સમજદાર છે, પણ ક્યાંક ઇન્ફોર્મેશન થી ને સોશિયલ મીડિયા થી ઇન્ફ્લુઅન્સ્ડ છે. તો એ થોડું ચકાસી લઈએ તો આજની પેઢી તો સૌથી સ્માર્ટ છે જ, એ તો હું માનું છું બેન. તો હરીનભાઈ, યુવાઓના મુદ્દા આ વખતે આપના મતે કયા કયા મુદ્દાઓ છે જે યુવાઓ ધ્યાનમાં લેવાના છે, જે ધ્યાનમાં લેવા પણ જોઈએ અને એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે? ખાસ કરીને જે ઢંઢેરાની વાત કરી કે વાયદાઓની, ઋત્વી બેને વાત કરી, એ દર વખતે મેનિફેસ્ટો દરેક પક્ષો દ્વારા તૈયાર કરવામાં આવે છે, પરંતુ આ મેનિફેસ્ટો ન તો આપણે કોઈ દિવસ આખો વાંચીએ છીએ કે ન તો એની ઉપર એટલું બધું ધ્યાન કોઈ યુવાનું જતું હોય છે. એ જ કરવાની જરૂર છે, એના ઉપર કોઈ વાત પણ નથી કરતું કે આ મેનિફેસ્ટો, કારણ કે મેનિફેસ્ટો છે એ દર્શાવી રહ્યો છે કે એ પક્ષની શું વિચારધારા છે, એ પક્ષની શું રણનીતિ હશે, એ તમારે ડિસાઇડ કરવાની છે, એટલે એ પણ વાંચવાની જરૂર છે. ખૂબ જ સાચી વાત છે પ્રીતિબેન, કે મેનિફેસ્ટો જે છે એ ક્યાંક ને ક્યાંક યુવાન નહીં પણ જે વયોવૃદ્ધ વ્યક્તિઓ પણ જે છે એ લોકો પણ વાંચતા નથી હોતા, કારણ કે એને અને ડાયરેક્ટ જે ઓડિયન્સ છે એટલે કે આપણા જે વોટર્સ છે એને ક્યાંક ને ક્યાંક એની વિસંગતતા છે જ, કે એને ક્યારેક ડાયરેક્ટ ફાયદો થવાનો નથી. હા, પણ એ જે મેનિફેસ્ટોની અંદર જે કામો એ લોકો જે પણ પાર્ટીએ લીધેલા છે કે જે જેની પર એ લોકોની વિચારસરણી છે, એ વિચારસરણી પરથી એ લોકો કેવા પ્રકારના કામો કરવાના છે એ નક્કી થાય છે. સો આજના યુવાને પણ મેનિફેસ્ટો વાંચવા કરતા કયા કયા મુદ્દાઓ પર કઈ પાર્ટી કેવી રીતે કામ કરે છે એના પર વધારે ફોકસ કરવું જોઈએ. આજકાલનો જે યુવાન જે છે એને આ બધા મુદ્દાઓ જે અત્યારે જે ચર્ચાઈ રહ્યા છે અને મીડિયા જગતની અંદર પણ વારે તહેવારે એને ઉછાળવામાં આવે છે, કે બેરોજગારીનો મુદ્દો, કે જે કહેવાય ને કે આપણે કોઈ પણ કોઈને કોઈની એક્ઝામની અંદર કોઈ પેપર ફૂટી ગયું છે તો એ ટાઈપનો કોઈ મુદ્દો છે, એવા બધા મુદ્દાઓને આજકાલના યુવાનોની અંદર આજનો યુવાન જે છે એને એ બધા મુદ્દાઓથી કોઈ જ ફરક પડવાનો નથી. કારણ કે આજના યુવાનની અંદર જેમ આ ભારત દેશ છે આજની તારીખની અંદર સૌથી યુવાન વય ધરાવતું રાષ્ટ્ર છે. સો આજના યુવાનને શું જોઈએ છે કે મારું ફ્યુચર કેવું હશે અને હું જે દેશમાં રહું છું એ દેશનું ફ્યુચર કેવું હશે, કારણ કે અલ્ટિમેટલી રોજગાર ત્યારે જ વધશે જ્યારે દેશ પ્રગતિ કરતો હશે, રોજગાર ત્યારે જ મળશે જ્યારે એક સ્ટેટ, એક રાજ્ય પ્રગતિ કરતું હશે, અને એ જ રીતે એક સિટી પણ પ્રગતિ ત્યારે જ કરી શકે જ્યારે એ જગ્યા પર જ્યાં યુવાનોનો સાથ સહકાર અને એ ત્યાંના યુવાનોનું જે કહેવાય ને સંગઠન એ મજબૂત હોય. સો આજના યુવાનને એવું છે જ નહીં કે ભાઈ બેરોજગારીનો મુદ્દો છે એટલે આ સરકારને વોટ આપીશ તો બેરોજગારી જતી રહેશે અને મને સારી જગ્યાએ નોકરી મળી જશે. ના, એ અલ્ટિમેટલી સ્કિલ્સ પર જ ડિપેન્ડ કરી રહ્યું છે. જે કહેવાય ને કે આજના યુગની અંદર વોટ કરવો તો કોને કરવો, તો દરેક યુવાનને એક અપીલ છે કે ચૂઝ ધ કેન્ડિડેટ વિચ ઇઝ સ્માર્ટ. નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્માર્ટ? તો સૌથી પહેલો એસ એટલે કે જે તમને સિક્યોર ફ્યુચર આપવાનો છે, જે કેન્ડિડેટ તમને સિક્યોર ફ્યુચર આપવાનો છે. બીજો છે મુદ્દો એમ એટલે કે જે કેન્ડિડેટ તમને મેઝરેબલ ગોલ્સ પર તમને આવડત પૂરી પાડે છે, કે મેઝરેબલ ગોલ્સ છે એના વિઝનના, એનું જે વિઝન છે કંઈ મેઝરેબલ છે. ત્રીજો જે પોઈન્ટ જે છે દેટ ઇઝ કોલ્ડ એ એટલે કે જે ઉમેદવાર એક્ટિવ છે પોતાના કાર્યક્ષેત્રની અંદર, એટલે અહીંયા એવું નથી કહેવા માંગતો કે એ પોતાના મત વિસ્તારની અંદર જ એક્ટિવ હોય, પણ નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર પણ એ માણસ એક્ટિવ હોવો જોઈએ, ત્યારે જ એ પ્રકારનો ગ્રોથ એ પોતાના સિટીની અંદર કે પોતાના ગામની અંદર લાવી શકે. ત્રીજું જે ચોથો મુદ્દો જે છે એ છે રિલાયબલ, એટલે કે એ માણસની ક્રેડિબિલિટી હોવી જોઈએ, કે આપણને ખબર હોવી જોઈએ કે એ ઉમેદવારની કોઈ પાસ્ટ, યુનો, કોઈ એવી કોઈ હિસ્ટ્રી નથી કે જેને લીધે, એટલે ક્રિમિનલ હિસ્ટ્રી નથી કે જેને લીધે આપણે એની પર રિલાય ના કરી શકીએ.
અને છેલ્લો જે મુદ્દો છે એ ટાઈમ બાઉન્ડેડ એ માણસ હોવો જોઈએ, કે એને ખબર હોવી જોઈએ કે હું 6 મહિનામાં શું કરીશ અને 10 મહિનામાં શું કરીશ અને આવતા આવનારા 5 વર્ષોમાં હું શું કરીશ. તો આજના યુવાને આ સ્માર્ટ બેઝ પર પોતાના કેન્ડિડેટને વોટ આપવો જોઈએ. અને જેવી જેવી રીતે ઋત્વીએ કીધું એમ, આપણા જે નોટાનો જે અધિકાર છે એ ખરેખર ક્યાંક ને ક્યાંક વ્યર્થ થઈ રહ્યો છે. તો નોટા કર્યા કરતા આપણે કોઈક ઉમેદવારને સિલેક્ટ કરીએ એ વધારે સારી બાબત ગણાશે. કારણ કે જે કહેવાય ને ગુજરાતીમાં એક કહેવત છે, ના મામા કરતા કાણો મામો વધારે સારો. સો એ જ કહેવતને આપણે અહીંયા ચરિતાર્થ કરવી જોઈએ. જે આપણને એવું લાગતું હોય કે બંનેમાંથી કોઈ પણ ઉમેદવાર કે 5માંથી કોઈ પણ ઉમેદવાર સારો નથી, તો આપણે કોઈ એવા ઉમેદવારને વોટ આપીએ કે જે એ બંનેમાં સૌથી સારામાં સારું પરફોર્મન્સ આપે છે. યસ, આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, ખૂબ જ મહત્વપૂર્ણ વાતો આપે શેર કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ 7 તારીખે મતદાન અવશ્યથી કરજો અને હાલ નિર્માણ ન્યૂઝ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.